વર્કિંગ પેરેન્ટ્સ એટલે કોણ? સવાલ ત્યાંથી શરૂ થાય છે. આપણે બધા જ આજના સમયમાં જો વિચારીએ ને તો સમજાય કે ગૃહિણી પણ આમ એક વર્કિંગ પેરેન્ટ જ છે. માં 24 કલાક પહેલા જેમ ઘરમાં રહેતી હતી એમ હવે માં 24 કલાક ઘરમાં નથી હોતી. વ્યવસાય કરે છે કે નહીં એ અલગ વાત છે, પ્રોફેશનલી કશું કરે છે કે નહીં એ અલગ વાત છે, પણ વ્યવસાય ન કરતી માં પણ 24 કલાક ઉપલબ્ધ છે એવું નથી. એટલે વાત તો ત્યાંથી શરૂ થાય છે કે પેરેન્ટ્સ વર્કિંગ ઓર નોટ વર્કિંગ. IVF વિશે એમણે કહ્યું કે બાળક તો હોવું જોઈએ તો બાળક સાથે ડીલ થઈ શકે. એકચ્યુઅલી IVFનું વિજ્ઞાન એ આ દેશ માટે નવું વિજ્ઞાન નથી. ગાંધારીના શરીરમાંથી 2.5 વર્ષે માંસનો લોચો જન્મે છે અને એને 100 ઘડામાં વિભાજિત કરીને ઘી ભરીને મૂકવામાં આવે છે. આ એ સમયનું ઇન્ક્યુબેટર હશે એમ આપણે માની શકીએ. કુંતીને કહેવામાં આવે છે કે તું જે દેવનું આહવાન કરીશ એ આવશે અને તને સંતાન આપશે. આ ડોનર હોઈ શકે. ઇટ ઇઝ નોટ નેસેસરી કે એક દેવ સાથે કુંતીનો સંબંધ થયો હોવો જોઈએ. એ દેવે આવીને કુંતીને બાળક આપ્યું. બાળક આપ્યું એટલે શું કર્યું? તો ડોનરની વ્યાખ્યા પણ એ સમયે તમે બહુ સ્વાભાવિકતાથી માની શકો કે દેવ ડોનર હશે જેના વીર્યમાંથી આ બાળકનો જન્મ થયો. અંબિકા અને અંબાલિકાને સંતાન નથી અને ચિત્રાંગદ અને વિચિત્ર વીર્ય મૃત્યુ પામે છે અને સત્યવતી નિર્ણય કરે છે એ બંનેની સાસુ તરીકે કે વેદવ્યાસ આવશે અને નિયોગ કરશે. આ નિયોગ શું છે? સ્પર્મ ડોનર છે. આવીને પોતાનું સંતાન વિધવા સ્ત્રીને આપી જાય છે જેથી બ્લડલાઇન ચાલુ રહે. અને આવા તો બહુ કિસ્સા છે આપણી પાસે વેદોના, પુરાણોના, શાસ્ત્રોના, જેમાં આપણી પાસે બાળકના જન્મ વિશેની જાત જાતની કથાઓ મળે છે. શરીરના મેલમાંથી સર્જન કરે છે ગણેશનું, એનામાં પ્રાણ ફૂંકે છે. સો ક્રિએટિંગ અ ચાઇલ્ડ ઓર અ સ્પર્મ ડોનર ઓર IVF વોઝ નેવર ન્યૂ પ્રોબેબલી ફોર અવર સાયન્સીસ, ફોર અવર કન્ટ્રી. અગત્યની વાત એ છે કે બાળક નો જન્મ થાય ને ત્યારે એક મા બાપનો જન્મ થાય છે. પતિ પત્ની હોય પણ બાળક જન્મે ત્યારે એક મા બાપ પણ એની સાથે જન્મે. અને એ સાથે જન્મેલા મા બાપ દરેક બાળક સાથે ફરી જન્મે છે. પહેલું બાળક જન્મે ત્યારે મા બાપ એમ માને કે હવે અમને બાળ ઉછેર આવડી ગયો અને જે બધું શીખ્યા હોય એ જેવું બીજું બાળક જન્મે એટલે અંડું કરીને બધું ફરી નવેસરથી શીખવાનું. આપણે કેટલા બધા મા બાપને એવું કહેતા સાંભળ્યા છે કે મારો મોટો દીકરો તો રાત્રે બિલકુલ ઉજાગર જ નહોતો કરાવતો, અથવા તો એમ કે મારો મોટો દીકરો તો કેમ ઉછેર્યો છે અમને ખબર છે, આ નાનો તો બિચારો એટલો ડાયો છે. જો કે યુઝ્યુઅલી બીજું બાળક જ સૌથી વધુ ભયાનક જન્મ લેતું હોય છે. પહેલું બાળક તો તમને એક્સપિરિયન્સ આપતું હોય પેરેન્ટહૂડનો, તમને એટલી મજા પણ આપતી હોય. અને આપણે પણ લર્નિંગના પ્રોસેસમાં હોઈએ એટલે લર્નિંગના પ્રોસેસમાં આપણી પણ કેટલી બધી એવી પ્રવૃત્તિઓ હોય કે જે તમને બધી તમારા વિશે પણ નવાઈ લાગે. બાળક તો પહેલી વાર હસે, રડે, પગલા પાડે, દાંત આવે ત્યારે બધી વાતમાં નવાઈ લાગે જ, પણ મા બાપ તરીકે આપણા બિહેવિયર વિશે પણ આપણને નવાઈ લાગે. રજનીશે બહુ સરસ એક વાત કહી છે કે તમે 5 ફૂટના હો, 5.5 ફૂટના હો, 6 ફૂટના હો અને કોઈ 25-30 ફૂટનો માણસ તમને આમ આમ કરીને રમાડે તો તમને કેવું લાગે? વિચારી જુઓ એક કલ્પના તરીકે કે તમારી હાઈટ 6 ફૂટની હોય અને એક 30 ફૂટનો માણસ તમને આમ આમ કરીને રમાડે, કેટલું ભયાવહ દ્રશ્ય હોય. 30-35 ફૂટનો માણસ તમને રમાડવા આવે તો
બાળકને, સૂતેલા બાળકને કેવો આ ડોલ્બી સાઉન્ડમાં ઉપરથી દેખાતું હશે, 3D પિક્ચર. અને એમાં આપણે બધા જાત જાતના મોઢા કરીએ, આપણને એમ લાગે કે આપણે ફની છીએ, પણ બાળક માટે તો એ ભયજનક એક્સપિરિયન્સ હોય છે. ટ્રોમા ત્યાંથી જ શરૂ થાય છે કે આટલી મોટી સાઈઝનો માણસ એની નાની નાની દુનિયાની અંદર આવીને એના પર જડુંબે, અને દરેક માણસ આવીને એને જડુંબે ને આમ અડે ને કંઈક આમ કરે ને કંઈક મચડે ને કંઈક બીજું કરે ને. એને ત્યારથી જ એટલી સમજણ પડી જાય કે આ જે માણસોની દુનિયા છે ને એ લોકો સખે જીવવા નહીં દે, જંપવા નહીં દે મને. એ પછી થોડું મોટું થાય, 8-9-10 મહિનાનું ઇન્સ્ટ્રક્શન લેતું થાય, એટલે આપણે એનો ટેલેન્ટ શો કરીએ. નાક બતાવો, આંખ બતાવો, દાંત બતાવો અંકલને, એટલે એને પણ ધીરે ધીરે ટેવ પડી જાય. એક બે વખત ના પાડે પછી એને પણ થાય કે 10 વાર કહેશે એના કરતાં એ કરીને બતાવી દો, વાત પૂરી કરો, આગળ વધો. નેક્સ્ટ, એનાથી થોડું મોટું થાય, ફર્સ્ટ યરની બર્થડે આવે, મા બાપને એટલો બધો ઉત્સાહ હોય, ભયાનક ટાઈટ અમુક તમુક પ્રકારના કપડાં પહેરાવે, છોકરું પણ ત્રાસી જાય બિચારું, રડા રોડ કરે, લોકો અહીંથી અહીંયા ખેંચે, અહીંથી અહીંયા ખેંચે, એને કંઈ ગિફ્ટ સાથે નિસ્બત ન હોય, રડી રડીને થાકે ત્યારે પાર્ટી પૂરી થાય. આપણે બાળ ઉછેર નામના શબ્દ સાથે બહુ લેવા દેવા જ નથી. પહેલી તો પેરેન્ટ ઉછેર કરવો જોઈએ એવું મને હંમેશા લાગે છે. મા બાપ થવાનું લાયસન્સ હોવું જોઈએ, અને એ લાયસન્સ એક બાળક ઇશ્યુ કરે. આજુબાજુવાળાના કોકના છોકરાને લાવી 1 વીક રાખવાનું, અને 1 વીક રહ્યા પછી એ છોકરું એમ કે હા આ લોકોને વાંધો નથી, તો એમને માતા પિતા થવાની છૂટ મળવી જોઈએ. બીંગ પેરેન્ટ ઇઝ અ વેરી વેરી ટેકનિકલ સબ્જેક્ટ. મોસ્ટ ઓફ ધ પીપલ ડોન્ટ થિંક, ફોર ધેમ ઇટ્સ અ બાયોલોજિકલ એક્સિડન્ટ. દે હેવ they want to become parents, they want to have that bloodline, they want to relive, they want to whatever. પણ એ બધાની વચ્ચે ક્યાંક કશેક એક આખી જિંદગીનો સવાલ છે એવું આપણે બધા જ સમજવાનું ભૂલી ગયા છીએ. એક આખું માનસ ઉછેરવાનું છે, એક એવો નાગરિક જે આવતીકાલે સવારે વોટ આપશે, એક એવી છોકરી જે આવતીકાલે સવારે કોઈને પરણશે, એક એવો પુરુષ જેણે આખા સમાજની જવાબદારી લેવાની છે આવતીકાલે, એક એવી સ્ત્રી જેણે પ્રોબેબલી ફરી બાળકને જન્મ આપીને માતા પિતા થવાનું છે. આ આ આ બધા જ આસ્પેક્ટ ભૂલીને આપણે બાળકને ઉછેરીએ છીએ, અને એવું માનીને ઉછેરીએ છીએ કે આખી જિંદગી એ બાળક જ રહેશે. એડલ્ટ થાય ત્યાં સુધીના કેટલા પડાવમાંથી એક બાળક પસાર થાય છે. સૌથી પહેલું, આપણે જ્યારે એની સાથે કમ્યુનિકેટ કરવાનું શરૂ કરીએ ત્યારે મોટા ભાગના મા બાપ તોતડું બોલે છે. હું વર્કિંગ પેરેન્ટ્સ પર પછી આવું છું, પહેલાં તો પેરેન્ટ્સની જ વાત કરવી જોઈએ. મોટા ભાગના મા બાપ તોતડું બોલે, જાઓ બેટા ચલ ભૂ પીવડા. ભૂ શું છે? પાણી નામનો શબ્દ છે આટલો સરસ ગુજરાતી ભાષામાં, આપણે એને ભૂ પીવડાવીએ. એ પછીની બીજી, વાગે પડી જાય જમીન ઉપર, હદ કરી દે, જમીનને હદ કરી દે. એટલે તમને જે કોઈ હર્ટ કરે કે તમને જે કોઈ મારે કે તમને જેની સાથે વાંકવું પડે એને મારવું, એવું આપણે એને શીખવાડી દીધું. ટેબલથી વાગ્યું, લે હું ટેબલને મારું. અરે ટેબલને મરાય, શું કરે? આપણે શું કરી રહ્યા છીએ? એઝ અ પેરન્ટ આર વી ટ્રાઇંગ ટુ રેઝ અ સેન ચાઇલ્ડ? એક સેન વ્યક્તિત્વ, એક બેલેન્સ્ડ વ્યક્તિત્વને ઉછેરી રહ્યા છીએ? એવું આપણે આપણી જાતને સૌથી પહેલાં પૂછવું જોઈએ. એક બહુ સરસ કિસ્સો મારે તમારી સાથે શેર કરવો છે. મારો દીકરો 1.5 વર્ષનો હતો, અમદાવાદમાં નવા નવા મોલ થયેલા, અને હું, મારા મધર ઇન લો અને મારો દીકરો, અમે 3 જણા મોલમાં ગયા. એણે ગન માંગી, એટલે મેં કહ્યું કે તારી પાસે ઘણી ગન છે, તારે ગનને શું કરવું છે? એટલે ત્યાં સૂઈ ગયો જમીન ઉપર, અને મોટા આવા જેને હાથ પગ પોળા કરીને રડવા માંડ્યું. એટલે મારા મધર ઇન લોએ કહ્યું કે અરે જો રડે છે. મેં કીધું આજે ઉપાડ્યો ને તો જીવનભર ધાર્યું કરાવશે, ડોન્ટ ગો ટુ હિમ,
મમ્મી દાદી એનો જીવ એનામાં, હું હાથ પકડીને મમ્મીને લઈ જાઉં એમ પાછળ જોયા કરે બિચારા, અને પેલો મોટા અવાજે રડે. અમે 10 ફૂટ દૂર નહીં ગયા હોઈએ ને એને રડવાનું બંધ કરી દીધું. એને એવી સમજણ પડી કે રડવાની તો અસર થઈ નથી. પછી એણે એમ જોયા કર્યું કે આવે છે લેવા, પણ કંઈ અમે તો ગયા નહીં. એટલે 5-7 મિનિટ 5-1 મિનિટ પડ્યો રહ્યો, ને પછી એને એમ થયું કે આ તો આંખથી ઓઝલ થવા માંડ્યા, ટોળામાં જતા રહેશે તો મારું શું થશે. એટલે ઊભો થઈ આમ ખંખેરીને અમારી જોડે ચાલવા માંડ્યો. એ દિવસને આજનો દિવસ એણે કોઈ દિવસ કોઈ ચીજ માટે જીદ નથી કરી, કારણ કે એને ખબર છે કે એની જીદ પૂરી નહીં થાય. બેસિક એજ્યુકેશન એ છે કે તમે એની સામે પેરેન્ટ છો, તમે એના જેવડા નથી. આપણો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આપણે બાળક સાથે બાળક થવા જઈએ છીએ. એ ઉલ્લાસ, એ આનંદ, એ મજા, એ વિસ્મય, હા ત્યાં સુધી બાળક રહેવાની મજા છે, પણ એની સાથે તમે માનસિક રીતે પણ બાળક થઈ જાઓ તો એને એના જેવડું કોઈ નથી જોઈતું. એને એની કાળજી લેનાર, એને એડ્યુકેટ કરનાર, એને કશુંક શીખવનાર જોઈએ છે. થોડું મોટું થાય 4-5 વર્ષનું ને રડે ને ચીસો પાડે ને કોકને ઘેર જઈને તોફાન કરે ને મા બાપ એનાથી મોટા ઊંચા સુરમાં આવું કરાય આમ કરાય. તમે એકબીજાથી જુદા નથી જો તમે પણ એના જ સુરમાં વાત કરવાના હો તો. એને એવી સમજણ પડી જાય છે કે હું આ લોકોને ઇરિટેટ કરી શકું છું, અને ઇરિટેટ થયા પછી એ લોકો મને અટેન્ડ કરશે, મારા તરફ ધ્યાન આપશે, હું જેમ કહીશ એમ થશે. જો અહીંથી જવું હોય તો તોફાન કરો તો હું થોડું તોફાન કરીશ તો આ લોકો કહેશે કે નહીં બેસવા દે ચલો. આપણે આપણે બધા જ અજાણે બાળકને સકમ થઈએ છીએ, અને આપણે બધા એવું માનીએ છીએ કે બિચારા ભોળા. એકચ્યુઅલી એ ખૂબ ઇન્ટેલિજન્ટ પેઢી છે અને એને બરાબર ખબર છે કે શું કરશે તો એના પરિણામે શું થશે. તમે વિચાર કરો, તમે એક સાદો મોબાઈલ ખરીદો છો ને, એમાં પણ 3 મહિનામાં નવા ફીચર સાથે, વધુ સગવડો સાથે, વધુ સ્માર્ટ ફેસિલિટીઝ સાથે, વધુ એપ સાથે નવું મોડલ લોન્ચ થાય છે. આ દર 6-6 મહિને 12-12 મહિને જે નવા મોડલ આવે છે એને નહીં અપગ્રેડ કરતો એ. જે નવા મોડલ જન્મે છે બધા અપગ્રેડેડ મોડલ છે, વધુ ને વધુ સ્માર્ટ, વધુ ને વધુ ઇન્ટેલિજન્ટ, વધુ ને વધુ લોજિસ્ટિક્સ, વધુ ને વધુ બુદ્ધિ, વધુ ને વધુ ક્વેશ્ચન્સ. તમે જુઓ 2-3-4 વર્ષનું છોકરું જે રીતે તમારો સ્માર્ટફોન હેન્ડલ કરે એ રીતે તમે નથી કરી શકતા. એ એવા એવા ફીચર ગોતી કાઢે કે જે તમને ન ખબર હોય. એક છોકરો ને એના પપ્પાને બે જણાને બહુ આર્ગ્યુમેન્ટ થાય ભણવા વિશે, એટલે એક દિવસ એના પપ્પાએ પોતાનું રિપોર્ટ કાર્ડ શોધી કાઢ્યો અને છોકરાને કહ્યું કે જો આ જો, ગુજરાતીમાં તારા 24, મારા 34, ગણિતમાં તારા 22, મારા 42, હિન્દીમાં તારા 28, મારા 38, જો તું. એટલે છોકરાએ રિપોર્ટ કાર્ડ હાથમાં લીધું, પપ્પા સામે જોયું ને કહ્યું કે મારા 50માંથી છે, તમારા 100માંથી છે. આ આખી જનરેશન જે હવે આવી છે ને એની સાથે ડીલ કરવા માટે સૌથી પહેલી જો કોઈ ચીજ શીખવાની હોય, વર્કિંગ ઓર નો વર્કિંગ, તો એ છે પેશન્સ. અખૂટ ધીરજ એ સૌથી મોટી અને સૌથી મહાન જરૂરિયાત છે, અને વર્કિંગ પેરેન્ટ્સ પાસે એનો સૌથી સદંતર અભાવ છે. આંખ ખુલે અને બાળક હજી જાગે એટલે પહેલું વાક્ય શું સાંભળે? જલ્દી કર, જલ્દી કર, ખાઈ લે, જલ્દી કર, નાઈ લે, જલ્દી બ્રશ કર, જલ્દી સ્કૂલે જવાનું, બસ આવી જશે, ફલાણું, જલ્દી બેગ પેક કર, જલ્દી કપડાં પહેર. અને આ બધા જલ્દી 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 જલ્દીમાં એક એવો સમય આવે કે જ્યારે એ 14-15 વર્ષનું થાય ને ઊભું ઊભું ખાય ત્યારે મા બાપ કે જરા બેસીને ખાને શાંતિથી. પણ ઓલ ધ ટાઈમ દેટ ધ ચાઇલ્ડ હેઝ બીન ટ્રેન્ડ જલ્દી કર હરીફાઈમાં. કેટલા બધા પેરેન્ટ્સને હું એવા ઓળખું છું, વર્કિંગ પેરેન્ટ્સને, કે એના બાળકને એટલા માટે પ્રવૃત્તિઓ કરાવે છે કારણ કે એ ત્યાં ઓક્યુપાઈડ રહે અને પોતે પોતાનું કામ કરી શકે. સ્વિમિંગમાંથી કાઢીને સ્કેટિંગમાં, ને સ્કેટિંગમાંથી કાઢીને પેઇન્ટિંગમાં, ને પેઇન્ટિંગમાંથી કાઢીને અહીંયા. કેમ? કારણ કે એ બિઝી છે તો બાળક પણ બિઝી રહે.
એને પણ કોઈક એવી પ્રવૃત્તિ આપવી કે જેનાથી એને એ સચવાય. એકચ્યુઅલી એને ખરેખર આ બધી પ્રવૃત્તિ કરવી છે કે નહીં એવું પહેલાં એને પૂછો. અને ડોક્ટર પેરેન્ટ્સ છો એટલે તમારી કેટલીક નૈતિક જવાબદારીઓ છે જેને આપણે થોડીક જુદી રીતે જોઈ શકીએ. પણ મોટાભાગના પેરેન્ટ્સ જે કામ કરે છે એ મોટાભાગના પેરેન્ટ્સ પોતાના એમ્બિશનમાં, પોતાની દોડમાં, પોતાની હરીફાઈમાં એવું ભૂલી જાય છે કે બાળકને જો કંઈક જોઈતું હોય ને તો એના પેરેન્ટ્સનો સમય છે, વસ્તુ સાથે એને બહુ નિસ્બત નથી. એને આપેલું રમકડું એ કેટલી વાર રમે છે, 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ, અડધો કલાક, પછી એ રમકડું ક્યાંય દૂર ખાતું હોય છે અને દિવસો સુધી એને રમકડું કે ગેમ કે વસ્તુમાં બહુ રસ નથી પડતો. અને આ તમને કદાચ લાગશે કે હું ડાઈ વાતો કરું છું, બટ આઈ ક્વિટ માય જોબ ઓફ હિન્દુસ્તાન થોમ્સન વેન આઈ ડિસાઈડેડ ટુ બીકમ અ મધર એન્ડ આઈ સ્ટેડ હોમ ફોર 10 લોંગ યર્સ ટીલ માય સન વેન્ટ ફૂલ ટાઈમ સ્કૂલ. એટલે 10 થી 5 સ્કૂલે જતો થયો ત્યાં સુધી મેં કામ નથી કર્યું. અને બહુ કોન્શિયસ, બહુ વિચારીને, બહુ શાંત ચિત્તે લીધેલો નિર્ણય હતો કે એ પછી મને એનો અફસોસ પણ ન થાય. મારે એ વિશે પણ વાત કરવી છે કે ઘણી મધર્સ અમુક વખતે ઇમોશનમાં આવીને કે પેશનમાં આવીને કે કોઈની અસરમાં આવીને એવો નિર્ણય લઈ લે કે હું 5 વર્ષ ઘરે રહીશ. બાળક હજી તો જન્મે, તમે તો બધા ડોક્ટર્સ છો, પ્રેગ્નન્સી બ્લૂઝથી શરૂ કરીને, નિયોનેટલ બ્લૂઝથી શરૂ કરીને પછી તો એમ લાગવા માંડે કે વર તો રખડ્યા કરે છે અને હું તો ઘરે આની જોડે બંધાઈ ગઈ, મારે આખો દિવસ આનું ધ્યાન રાખવું પડે છે, માં ને દીકરો 2 જણા હોય કે માં ને દીકરી 2 જણા હોય અને 24 કલાક તમારે એને એન્ટરટેઇન કર્યા કરવું પડે, એના સમય સાચવ્યા કરવા પડે અને બાળક નથી સમજતું કે તમે શું ત્યાગ કર્યો છે, તમે તમારી કેટલી મહાન કારકિર્દી છોડીને આ ફાલતુ કામની અંદર તમારો સમય વેડફી રહ્યા છો એની એને નથી ખબર. એટલે એ તો તમને કોઈ પણ સામાન્ય મધરની જેમ ટ્રીટ કરે છે, એને નથી ખબર કે મારી મા પાસે MBBS MD ડિગ્રી છે. સો ફોર ધ ચાઇલ્ડ ધ મધર ઇઝ ધ સેમ ફોર વોટ એવર રીઝન. અને પછી એ જ્યારે તમારી સાથે, તમે તમારો કંટાળો, તમારું ફ્રસ્ટ્રેશન, તમારું ઇરિટેશન એ બધું જ સાંજના છેડે કાં તો પતિ પર નીકળે છે અને કાં તો દિવસભર બાળક પર નીકળે છે. સો વેન યુ રિયલી વોન્ટ ટુ ટેક અ સબેટિકલ ઓર ઇફ યુ ડિસાઇડ ટુ સ્ટે એટ હોમ ઓર યુ વોન્ટ ટુ ટેક અ લીવ પેરેન્ટિંગ, પ્લીઝ થિંક 10 ટાઈમ્સ બિફોર યુ કમ ટુ એની કન્ક્લુઝન. એક વર્ષ પછી જો તમને એમ લાગવાનું હોય કે આ ભૂલ થઈ ગઈ છે તો એ ભૂલની પહેલા 10 વખત તમારી જાતને પૂછજો કે હું 5 વર્ષ મારી કારકિર્દીમાં કંઈ જ નહીં કરું એવું કરી શકું, અથવા હાફ ડે કરું એવું કરી શકું. પછીથી એ વિશે અફસોસ નહીં કરતા, કારણ કે બાળકને જન્મ આપવાનો નિર્ણય તમારો છે, એનો વાંક નથી. અને પછી આઈ હેવ સીન પેરેન્ટ્સ ગેટિંગ સો ફ્રસ્ટ્રેટેડ, પછી પતિ ઘરે આવે એટલે પત્ની સાંજે 5:30 એને પકડાવે, રાખ થોડી વાર આને, ફૂટબોલની જેમ એકબીજાને બાળક એક્સચેન્જ કરે, અને એટલું બધું ઇરિટેશન હોય કે બાળકને પોતાના અસ્તિત્વ વિશે ચીડ ચડવા માંડે. પ્લીઝ ડોન્ટ ડૂ દેટ. કેટલા બધા પરિવારોમાં મેં આ જોયું છે, અને આમાં ખાલી મેડિકલ પ્રોફેશનલ્સની વાત નથી, આમાં તમામ પ્રોફેશનલ્સની વાત છે. મેડિકલના સમય જુદા છે, એવી જ રીતે એડવર્ટાઇઝિંગની ફિલ્ડના સમય જુદા છે, અભિનયની ફિલ્ડના સમય જુદા છે, એ લોકોનો કોઈ એક સમય નથી હોતો. મારી એક એક્ટર ફ્રેન્ડ છે, એણે સવારની ને રાતની 2 જુદી બાઈઓ રાખી, શી વોઝ ડુઈંગ અ સોપ, અને ગમે ત્યારે એકતાબેનનો સોપ એટલે તો સમયનો કોઈ ઠેકાણું નહીં, 24 કલાકનું શૂટ હોય, કોઈ વાર બાળક એનું 2.5 વર્ષનું, ઘરમાં CCTV લગાડ્યા, એક દિવસ જોયું તો ખબર પડી, CCTV જોવાનો પણ સમય નહીં, પણ એક દિવસ અચાનક આઉટ ઓફ બ્લુ એણે એના ઘરના CCTV ચાલુ કર્યા અને એણે જોયું તો એની જે બાઈ હતી એનો બોયફ્રેન્ડ ઘરમાં આવેલો, બાળકને ઉંઘાડીને બહારથી બારણું બંધ કરી દીધેલું, બાળક અંદર રડતું હશે, શું થતું હશે કોને ખબર, અને અહીંયા શી વોઝ હેવિંગ વેરી ગુડ ટાઈમ વિથ હર બોયફ્રેન્ડ. એવો પણ સમય આવ્યો કે કફ સિરપ પીવડાવીને સુવડાવી દે, બાળક સુઈ જાય, મા બાપને ખબર જ નથી. વર્કિંગ પેરેન્ટ્સ સાથે આ સવાલો પણ આવે છે, વિજિલન્સના, અવેરનેસના.
તમે એમ માનો છો કે તમારી બાઈ બહુ સારી છે, તમે એમ માનો છો કે તમે જે નેની રાખી છે એ તમારા બાળકને બહુ સારી રીતે રાખે છે, પણ એ તમારી સામે અને તમારી પાછળ જુદી હોઈ શકે, એ વિજિલન્સ પણ બહુ જરૂરી છે. અને બહુ બધા ઘરોમાં આ થાય છે. મારા મામાનો દીકરો, મારા મામા અને મામી બંને ડૉક્ટર છે, અને એમને ઘરે મુંબઈમાં ઘાટી છોકરો રાખેલો, પેલો કપડાં ધોતો હોય કે વાસણ ઘસતો હોય, અને નાનો 5-6 વર્ષનો છોકરો આમ પાછળથી ગળામાં હાથ નાખીને લટકે અને ઘાટી એના મોઢામાં તમાકુ મૂકે, 5 વર્ષનો છોકરો. પછી સમય જતાં એવું થયું કે એ ઓર્થોપેડિક સર્જન છે આજે, પણ એ આમ કરીને તમાકુ મોઢામાં ભરે નહીં ત્યાં સુધી ઓપરેશન કરી શકતો નથી. એન્ડ ધીસ ઇઝ અ ટ્રુથ. મારા સગ્ગા મામાનો દીકરો. બહુ બહુ બધા સવાલો વર્કિંગ પેરેન્ટ્સ સાથે જોડાયેલા છે. માતા પિતા થવું એ બહુ બહુ જ અદ્ભુત ઘટના છે, અને એમાં માં થવું એનાથી અદ્ભુત તો હું માનું છું આ જગતની કોઈ ઘટના જ નથી. 9 મહિના વહેલી ઓળખાણ તમારી એ જીવ સાથે થાય છે. જગત એને જુએ એનાથી 9 મહિના પહેલાં તમે એની અનુભૂતિ કરો છો, એક સ્ત્રી તરીકે, એક માં તરીકે. તમારું કનેક્શન વહેલું થાય છે અને તમારું કનેક્શન ઊંડું થાય છે. સ્ટેમસેલ પ્રિઝર્વ કરે છે. હવે સ્ટેમસેલ પ્રિઝર્વ કરવાનું કારણ શું છે કે નાળથી ઉત્તમ તો બીજું કોઈ સંબંધ જ નથી. એ માં જેણે પોતાના બાળકને આટલા 9 મહિના પોતાના શરીરમાં સંગ્રહ્યું, એ માં સાથેનો એનો સંબંધ કેટલો ગાઢ અને કેટલો ઋણાનુબંધ સાથે જોડાયેલો હોય. ફેન્સી ભૂલી જાઓ, સાયન્ટિફિકલી પણ એણે માના ધબકારા અનુભવ્યા છે, એ માના મેટાબોલિઝમ સાથે જોડાયેલું છે. એટલે બાકીની ઇમોશનલ ચર્ચાઓ છોડી દો તો પણ વૈજ્ઞાનિક રીતે ધ ચાઇલ્ડ ઇઝ મોર અટેચ ટુ ધી મધર, એન્ડ વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન સર્ટન વેઝ ઇગ્નોર્ડ ઓર મધર્સ ઇરિટેબિલિટી વર્ક્સ રિયલી હાર્ડ ઓન ધ ચાઇલ્ડ. આ સમજ મને ખબર નથી કેટલા પેરેન્ટ સમજી શકે છે, પણ તમે તો બધા મેડિકલ પ્રોફેશનલ્સ છો અને તમને સમજાતું જ હશે કે બાળકની સૌથી વધારે અપેક્ષા મા પાસે હોય. હું નાની હતી ને સ્કૂલેથી ઘરે આવું, ઘરમાં બધા હોય, દાદા દાદી મારા પપ્પા અમારા આખા દિવસના માણસ હતા શંકરભાઈ, અને છતાં પણ હું પૂછું કોઈ નથી. એન્ડ માય ફાધર યુઝ ટુ લાફ કે કોઈ નથી એટલે કોણ, તારી માં નથી એમ પૂછ. મેં મારી માને 24 કલાક ઘરમાં જોઈ છે. માય ફાધર વોઝ અ જર્નલિસ્ટ, એમને મેં 24 કલાક બહાર જોયા છે. એમણે મને આડી જ મોટી થતી જોઈ હશે એમ હું માનું છું, કારણ કે રાત્રે 1-1.5 વાગે આવે અને સવારે હું સ્કૂલે જાઉં ત્યારે એ સૂતા હોય. એટલે અમારી વચ્ચે કમ્યુનિકેશન કહી શકાય એવો સમય 12-1 વર્ષની હું થઈ પછી શરૂ થયો. એન્ડ દેટ વોઝ અ વેરી વન્ડરફુલ ટાઈમ વેન આઈ સ્ટાર્ટેડ સીઈંગ હિમ એઝ અ હીરો. મને ખબર, ઓહ, દિગંતુજાની દીકરી છે. એન્ડ થિંગ્સ સ્ટાર્ટેડ ચેન્જિંગ ફોર મી, એન્ડ આઈ સ્ટાર્ટેડ રિયલાઇઝિંગ કે ઓ અચ્છા, મારા પપ્પા તો કેટલા મોટા માણસ છે, લોકો એમને આટલા બધા મહાન હોવાની નજરે જુએ છે. આ મધર સમવન હુમ યુ આર સો અટેચ ટુ, એન્ડ ફાધર હુ ઇઝ જનરલી અ હીરો, હુઝ જનરલી અ પર્સન હુ ગેટ્સ અપ્લોઝિસ, ધ વન હુ ગેટ્સ સર્ટન કાઇન્ડ ઓફ પબ્લિસિટી, વોટ એવર, એની વચ્ચે એક બાળક છે કે જેણે આ બંનેની વચ્ચે બેલેન્સ કરવાનું છે. અને આ બંનેની વચ્ચે જે બાળક બેલેન્સ કરી રહ્યું છે એને લાગે છે કે પપ્પા બધી વાતમાં હા પાડે છે અને માં બધી વાતમાં ના પાડે છે. ફાધર ઇઝ ફ્રોમ ડિઝનીલેન્ડ એન્ડ મમ્મી ઇઝ ફ્રોમ ડેવિલ્સ લેન્ડ. સાન્ટાક્લોઝની જેમ આવે, ગિફ્ટ્સ આપે, બધી વાતમાં હા પાડે, ધાર્યું કરવા દે, મજા કરવા દે, અને માં બિચારી આખો દિવસ બહારનું નહીં ખા, નૂડલ્સ નહીં ખા, આમ નહીં કર, જલ્દી જમી લે, ફલાણું કર, નાઈ લે, ચાલ તારું હોમવર્ક કરી લે. એને માં સાથે વાંધો પડવાનું શરૂ ક્યારથી થાય કે જ્યારથી એને સમજાય કે આ ટોકે છે. એનો ઈગો ડેવલપ થાય ત્યારથી એને સમજાય કે આ માં દરેક વાતમાં નડે છે. બહુ બહુ ઇન્ટરેસ્ટિંગ રિલેશનશિપ ડેવલપ થતી હોય છે. અને આ બધાની વચ્ચે એક વસ્તુ છે જે વ્યવસાય છે, જેના પ્રત્યે પણ કમિટમેન્ટ છે, જેની પણ જવાબદારીઓ છે, જેના પણ પોતાના સ્ટ્રેસ છે, મેડિકલ પ્રોફેશન સિવાયનો પણ સ્ટ્રેસ છે, ટાર્ગેટ્સ છે, જે લોકો સેલ્સમાં છે, એડવર્ટાઇઝિંગમાં છે, અભિનેતા છે, એની સામે એના પોતાના સવાલો છે,
જે લોકો એ સિવાયના પ્રોફેશનમાં છે, ટ્રેડિંગમાં છે, બીજા કામોમાં છે, એ લોકોને એમના ફાઇનાન્શિયલ સ્ટ્રેસ છે. અચાનક સવારના પહોરમાં નોટ કેન્સલ થઈ જાય રાત્રે, બાળકને શું સમજણ પડે? એ તો એનું તોફાન કરે. ઘરમાં કેશ 50 લાખ રૂપિયા પડ્યા છે, એનું શું થશે? એ બાપની ચિંતા છે. અને એ જ સમયે જો બાળક ગ્લાસ ફોડે કે બીજું કંઈ કરે તો પેલી નોટ કેન્સલ થઈ એનો ગુસ્સો બાળક પર ઉતરે. આપણને બધાને લાગે છે કે આપણે બધા એને ડિસિપ્લિન કરીએ છીએ. એકચ્યુઅલી ગુસ્સો કરવાથી, મારવાથી, ટોકવાથી કે વારંવાર એકની એક વસ્તુ કહેવાથી જગતમાં કોઈ ડિસિપ્લિન થયું નથી. આપણે થયા? બહુ આ વાત બહુ મુખ્ય સવાલ છે અને હું બહુ ગંભીર વાત નથી કરી રહી, એટલે થોડા તમે પણ હળવા થાવ. તમે છો એવું મને રિયલાઇઝ જ નથી થતું. એટલે મને આમ આ લાઇટને કારણે એવું લાગે છે કે હું એકલી બોલું છું અને આ ખુરશીઓ છે. કોઈ સાયકેટ્રિસ્ટ છે ભાઈ? એટલે આ ખાલી ખુરશીઓ સામે બોલવું એ પણ એક કળા છે. પણ મજાની વાત એ છે કે આપણે બધા બેસિકલી બહુ લાગણીશીલ પેરેન્ટ્સ છીએ, બહુ ઇમોશનલ. લગભગ દરેક મા બાપને પોતાના બાળક માટે અતિશય સ્નેહ હોય છે, ખૂબ સપના હોય છે. અને મોટા ભાગના માતા પિતા એવું માને છે, ઈચ્છે છે, ઝંખે છે કે એમને જે નથી મળ્યું એ બધું એના સંતાનને મળે.